नमस्कार વિદ્યાર્થી મિત્રો, સપ્તર્ષિ શાળા સંકુલ પરિવાર વતી ફરી એકવાર હું આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ભણીશું ધોરણ 9 વિષય ગણિત ચેપ્ટર નંબર 13 પૃષ્ઠફળ અને ઘનફળનો ભાગ 11 એટલે કે સ્વાધ્યાય 13.4 ના દાખલા નંબર 3 સુધી આપણે અગાઉના વિડિયો લેક્ચરમાં અભ્યાસ કર્યો. આજે ત્યાંથી આગળ એટલે કે દાખલા નંબર 4, તો કે દાખલા નંબર 4 ની રકમ વાંચું છું. એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમીથી વધીને કેટલી થાય છે? 14 સેમી. બરાબર, ફુગ્ગો હોય જેમાં શરૂઆતમાં હવા ના ભરેલી હોય, એમ આપણે હવા ભરીએ એટલે એનું સાઇઝ એટલે કે એની કદ વધે, એટલે જેમ એનું કદ વધે એમ ત્રિજ્યા પણ શું થાય? વધે. આ આપણને કીધું છે કે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનો ક્ષેત્રફળ મેળવવાના બંનેના અને એનો ગુણોત્તર મેળવવાનો છે. જે આપણે ગુણોત્તર મેળવતા આગળના ધોરણોમાં શીખી ગયા છીએ એ પ્રમાણે, તો બંને ત્રિજ્યા લઈને વારાફરતી આપણે વક્ર સપાટીના ક્ષેત્રફળ મેળવીશું તથા તેનો ગુણોત્તર મેળવીશું. તો કે શરૂઆતમાં લખીએ, મૂળ પરિસ્થિતિ હતી જ્યારે ફુગ્ગાની જેની અંદર હવા નહોતી ભરી ત્યારે એની ત્રિજ્યા કેટલી આપેલી છે? 7 સેમી. તો કે મૂળ પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા જેને આપણે સ્મોલ આર કહીએ અત્યારે, તો કે આર બરાબર કેટલું આપેલું છે? 7 સેમી. તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય. ગોળાકાર છે એટલે ગોળાકાર સપાટી હોય તો વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું છે? તો કે 4πr² તો કે લખીએ, તેથી મૂળ પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર લખી દઉં છું કે 4πr² અહીંયા આપણને પાઈની કિંમત કીધી નથી, તો શું લઈ લેશું? 22 ના છેદમાં 7. તો કે લખો 4 × 22 ના છેદમાં 7 ગુણ્યા આર નો શું છે વર્ગ? તો કે આર કેટલી આપેલી છે? 7. તો કે 2 વાર 7, તો કે 7 × 7. હવે જો આ 7 ઉડી ગયા એક બે, બરાબર, ઉપરના નીચેને 7 એકવાર ઉડી ગયા, તો કેટલા બચ્યા? તો કે 22 ચોક 88 કરીએ ગુણ્યા 7 કરીએ, અથવા 7 ચોક 28 કરીએ અને ગુણ્યા 22 કરીએ, તો 28 × 22 કર્યા, જવાબ કેટલો આવશે? તો કે આ બંનેનો ગુણાકાર કરશું એટલે આપણે અત્યારે જવાબ લખતા નથી, પછી જ્યારે ગુણોત્તર કરશું ત્યારે આપણે ફાઇનલ જવાબ લખી દઈશું. એકમ લગાડી દઈએ અત્યારે, તો કે સેન્ટીમીટરમાં છે એટલે શું જવાબ આવશે? સેન્ટીમીટરનો સ્ક્વેર. હવે તો કે હવે નવી પરિસ્થિતિ લીધી કે જેમાં આપણે ફુગ્ગામાં હવા ભરીએ છીએ અને ત્રિજ્યામાં શું થાય છે? વધારો, જેને આપણે નવી પરિસ્થિતિ એવું નામ આપીએ. તો કે નવી પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની ત્રિજ્યા કેટલી આવે છે? જેને આપણે કેપિટલ આર વડે દર્શાવીએ, બરાબર છે, તો કે કેટલી છે? 14 સેમી. ખ્યાલ આવે છે કેટલી છે? 14 સેમી. તો કે હવે નવી પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર, સૂત્ર તેનું એ જ છે, 4πr² પણ અહીંયા આર જો આપણે કેપિટલ લીધો તો એટલા માટે શું લઈ લીધો? કેપિટલ. ખ્યાલ આવે છે? હવે એમાં કિંમત મૂકી દઈએ, તો કે 4 × π ની કિંમત 22 ના છેદમાં 7 × કેપિટલ આર કેટલા છે? તો કે 14, એટલે 2 વાર છે r² એટલે, તો કે 7 × 2 14. તો કે કેટલા આવશે? 4 × 2 8 થઈ ગયા 8. તો કે 14 8 કેટલા થશે? 22 એવા ને વારે આવા દીધા, 14 2 કેટલા થઈ ગયા? 28. 28 × 4 કરીએ કેટલા? તો કે 14 2 28, 28 × 4 કરીએ એટલે આપણો જવાબ આવે છે 112. અથવા આ પ્રમાણે પણ કરી શકો છો, 2 × 4 કેટલા થઈ ગયા? 8 થઈ ગયા. 8 × 14 એટલે 14 8 કેટલા આવશે? 112. અત્યારે આનો ગુણાકાર કરતો નથી, એવું ને એવું લખી દઉં છું, સેન્ટીમીટરનો સ્ક્વેર, કારણ કે આપણે આગળ હજી શું મેળવવાનું છે? બંનેનો ગુણોત્તર. તો ત્યાં જે પ્રમાણે ભાગ ઉડશે આપણે ઉડાડી દઈશું. તો કે બંને પરિસ્થિતિના આપણને ક્ષેત્રફળ મળી ગયા વક્ર સપાટીના. હવે બંનેને શું કરવાનું છે? ફક્ત સરખામણી એટલે કે ગુણોત્તર મેળવવાનો છે. તો કે લખીએ, બંને પરિસ્થિતિમાં ફુગ્ગાની વક્ર સપાટી
ના ક્ષેત્રફળનો ગુણોત્તર, ક્ષેત્રફળનો ગુણોત્તર તો અંશમાં આપણે પહેલા લઈએ મૂળ પરિસ્થિતિ અને નીચે લઈએ છીએ નવી પરિસ્થિતિ. મૂળ પરિસ્થિતિ વાળા વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર નીચે નવી પરિસ્થિતિ વાળા. તો કે મૂળ પરિસ્થિતિ વાળું જે ક્ષેત્રફળ મળ્યું કેટલું છે? 28 × 22. નીચે કેટલું મળ્યું છે? તો કે 22 × 112. અને ગુણોત્તરમાં ખાસિયત રાખવાનું, એકમ ક્યારેય આવે નહીં. ગુણોત્તરનો જે જવાબ હોય એમાં ક્યારેય એકમ આવે નહીં. સેન્ટીમીટરનો સ્ક્વેર ઉપર છે, નીચે પણ સેન્ટીમીટરનો સ્ક્વેર છે તો ઉડી જવાના છે, એટલે ગુણોત્તર ક્યારેય એકમ વાળો હોય નહીં જવાબ. બરાબર, 22 22 ઉડી ગયા, 28 × એટલે સોરી ઉપર 28 છે, નીચે કેટલા છે? 112. જો તમે ભાગ ઉડાડો તો 28 × 4 કેટલા થઈ જશે? 112, એટલે ઉપર કાંઈ ન બચ્યું, નીચે કેટલા બચ્યા? 4. તો કે 1/4, એટલે આપણો ગુણોત્તરનો જવાબ આવ્યો 1/4. કેટલો આવ્યો? 1/4. તો કે લખી નાખું જવાબ, આમ માંગેલ ગુણોત્તર, માંગેલ ગુણોત્તર 1/4 મળે. કેટલો મળે? 1/4. ત્યારબાદ આગળ વધીએ. ત્યારબાદ તો કે દાખલા નંબર 5, દાખલા નંબર 5 ની રકમ લખેલી છે તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ આપ્યો છે. બરાબર, તાંબાનો વાટકો હોય, અર્ધગોળાકાર આપણે વાટકો જોયો છે આપણા ઘરે, ધારો કે તાંબાનો હોય, વાટકાની અંદરનો વ્યાસ આપ્યો છે આપણને 10.5 સેમી. કેટલો આપ્યો છે? 10.5 સેમી. તેની અંદરની સપાટીને તો કે કીધું છે 100 સેન્ટીમીટરનો સ્ક્વેર ના રૂપિયા 16 લેખે કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? કલાઈ એટલે તો આપણી ભાષામાં રંગ કહીએ. તાંબુ છે એટલે ક્લેમ્પ જે લગાડે છે, એટલે કે તાંબાનું એટલે કે કોપરનું જે પડ ચડાવે એને શું કહેવાય છે? કલાઈ. તો કે રંગ કરવાનો ખર્ચ કેટલો થાય? તો કે અંદરનો વ્યાસ આપ્યો છે, વ્યાસ ઉપરથી આપણને ત્રિજ્યા મળે. ત્યારબાદ તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેવો છે? અર્ધગોળો. કેવો છે? અર્ધગોળો. સૂત્ર શું આવશે આપણું? તો કે 2πr² અર્ધગોળાકાર વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર, તો કે 2πr² ત્યારબાદ જે ખર્ચ આપ્યો છે એ નાની સાથે સરખાઈ દઈશું ત્રિરાશિ મૂકી. તો કે લખીએ અહીં અર્ધગોળાકાર, કેવો છે? અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ, વ્યાસ એટલે આપણે જેને d વડે દર્શાવીએ છીએ, d આપેલો છે 10.5 સેમી. કેટલો આપેલો છે? 10.5 આપેલો છે. તેથી ત્રિજ્યા મેળવીએ તો r બરાબર સૂત્ર શું લખાય? d/2. d/2 એટલે કે 10.5 છે એના ભાગ્યા 2. તો કે નીચે 2 ઉતારી લો શરૂઆતમાં, તો કે આ 10 સોરી આ પોઈન્ટ દૂર કરવો છે તો કેટલા આવશે? નીચે 10 ને બાજુમાં કેટલા? 2 તો હતા જ, તો કે હવે 105 છે, નીચે 20 આવી ગયા. કેટલા આવી ગયા? 105 ઉપર, નીચે આવી ગયા 20. તો કે કયો ઘડિયો લાગશે ઉપર નીચે? તો કે 5 નો. કેટલા નો? 5 નો. તો કે ઉપર 21 5 105 અને નીચે 4 5 20. તો કે કેટલા ઉડી ગયા? 5 5 ઉડી ગયા. આપણો જવાબ શું આવ્યો? 21/4 અને શું હતું? સેન્ટીમીટર. તો કે સેન્ટીમીટર. બરાબર, આપણે ત્રિજ્યા કેટલી આવી છે? 21/4. આપણે પોઈન્ટમાં લખવું હોય તો પણ લખી શકીએ છીએ. હવે વાર, તો કે અર્ધગોળાકાર વાટકાની ત્રિજ્યા મળી ગઈ. હવે તો કે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ લખું છું, અર્ધગોળાકાર વાટકાની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપણી પાસે સૂત્ર શું છે? તો કે 2πr² જ્યાં આપણને પાઈની કિંમત ના આપી હોય તો શું લેવાની છે? 22/7. આર ત્રિજ્યા કેટલી મળી છે આપણને? 21/4. અહીંયા વર્ગ હોય તો કે કેટલી વાર લેવો પડે? 2 વાર. 21/4 × 21/4 જે ભાગ ઉડે ઉડાડીએ, તો કે 7 તેરી કેટલા થઈ ગયા? 21. ત્યારબાદ અહીંયા ઉડે છે, તો કે 2 2 4, અહીંયા હજી 2 બચ્યા, તો કે ઉપર ઉડશે 11 2 22. કેટલા આવ્યા? નીચે 4 હજી છે, અહીંયા 2 4 11, અહીંયા 3, અહીંયા 21 અને નીચે કેટલા છે? 4. તો કે 11 તેરી 33 × 21/4 કેટલા છે? 4. તો આપણે આનો હવે ફાઇનલ ગુણાકાર કરીએ, આપણે આનો ફાઇનલ ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવે છે
173.25 સેન્ટીમીટર નો સ્ક્વેર. ફાઇનલ ગુણાકાર એટલે ઉપરવાળાનો ગુણાકાર કર્યો, 33 ગુણ્યા 21 ભાગ્યા કેટલા કર્યા 4, તો કે ઉપર ગુણાકાર કરીને 4 વડે ભાગી નાખો એટલે તમારો ફાઇનલ જવાબ કેટલો આવે છે, 173.25. ત્યારબાદ આપણને શું કીધું છે કે સોરી આ સેન્ટીમીટર ને શું આવશે એકમ આપણો, સેન્ટીમીટર નો સ્ક્વેર જોજો ક્યારે બોલ નો કરતા ક્ષેત્રફળ છે, શું છે ક્ષેત્રફળ. તો કે આગળ વધીએ, 100 સેન્ટીમીટર નો સ્ક્વેર માં કલર કરવો હોય તો ₹16 લાગે, આપણી પાસે કેટલા છે 173.25, તો કે ત્રિરાશી મૂકો 100 સેન્ટીમીટર સ્ક્વેર વિસ્તારમાં કલાઈ કરવાનો ખર્ચ બરાબર ₹16, કેટલો છે ₹16, અહીંયા કેટલું આપેલું છે આપણને 173.25 સેન્ટીમીટરનો સ્ક્વેર વિસ્તારમાં કલાઈ કરવાનો ખર્ચ કેટલો, બરાબર છે. તો કે ત્રિરાશિ પ્રમાણે ચોકડી ગુણાકાર થશે, તો કે લખી દઉં 173.25 × 16 રૂપિયા છેદમાં કેટલા આવી ગયા 100. હવે તો કે 173.25 છે એમાં પોઈન્ટ પછી બે અંકો છે, તો નીચે 100 ઉતારી લીધા, એકવાર તો 100 હતા જ, જો 16 ના છેદમાં 100, તો કે ઉપર વાળાનો ઉપર ગુણાકાર કરો, નીચે વાળાનો નીચે કરો, ત્યારબાદ આપણે તેમાંથી પોઈન્ટ દૂર કરી દઈએ. તો કે ઉપર 17325 × 16 કરું એટલે મારો જવાબ આવશે 2,77,200. કેટલો આવશે 2,77,200, ને છેદમાં જો આપણા કેટલા છે 100 × 100 એટલે કે 10,000 છે, તો 2 શૂન્ય આપણે અહીંયા ઉડાડી દીધા અને જે 2 શૂન્ય બચ્યા અહીંયા પોઈન્ટ સ્વરૂપે ઉડશે, તો કે નીચે શૂન્ય મારે બંને દૂર કરવા છે, તો 2 આંકડા પછી પોઈન્ટ લાગી જશે એટલે કે મારા રૂપિયા કેટલો જવાબ આવશે 27.72. કેટલો જવાબ આવશે રૂપિયા 27.72. તો જવાબ લખી દઉં છું, આમ વાટકાની અંદરની સપાટીને કલાઈ કરવાનો ખર્ચ કેટલો લાગશે, કલાઈ કરવાનો ખર્ચ. દરેક સ્વાધ્યાયમાં આગળ કીધું એ પ્રમાણે કે દાખલા નંબર 5 સુધીના આપણે આ વર્ષના સિલેબસમાં છે, 6 નંબરના દાખલાથી આગળ અભ્યાસ કરતા નથી. ₹27.72 થાય. હવે તો કે આની પછીનું સ્વાધ્યાય એટલે કે સ્વાધ્યાય 13.5 તરફ જઈએ, તેની આગળ તો કે બે ઉદાહરણ આપ્યા છે તેનો પણ અભ્યાસ કરીશું, પણ એની પહેલાં આપણે ઘનફળના સૂત્ર જોઈ લઈએ. તો કે સ્વાધ્યાય 13.5 થી આપણે 13.8 સુધી દરેક દાખલામાં આપણે ઘનફળ એટલે કે એની ક્ષમતા, કોઈ પણ વાસણ હોય કે કોઈ પણ વસ્તુ હોય તે કેટલી જગ્યા રોકે છે, એટલે કે એનો અંદરની વાત થાય છે ઘનફળ, દરેક દાખલામાં ઘનફળના સૂત્ર આવશે. તો કે સૌ પ્રથમ આપણે ઘનફળના સૂત્ર મેળવી લઈએ એટલે કે જે જરૂરી, એટલે કે તો કે સ્વાધ્યાય 13.5 માટેના, તો કે સૌ પ્રથમ બે આકાર આપણે ભણ્યા હતા, કયા કયા, તો કે લંબઘન અને સમઘન. તો કે લંબઘનનું ઘનફળ માટેનું સૂત્ર શું હતું, તો કે લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ, આવું આપણે આગળ રિવિઝન કર્યું હતું, LBH. ખ્યાલ છે LBH શેનું છે, તો કે લંબઘનના ઘનફળનું. ત્યારબાદ જો લંબઘન જે લીધું એમાં લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ ત્રણે ત્રણ સમાન હોય તો આપણે શું મેળવ્યા હતા સમઘન, ત્રણે ત્રણ કેવું હોય સરખું, ત્રણે ત્રણ માપ, તો કે સમઘનનું ઘનફળ સૂત્ર શું હતું, આવું નવું, લંબાઈ × પહોળાઈ × ઊંચાઈ, પણ એમાં L=B=H હોય એના બરાબર આપણે A લીધા હતા, એટલે A × A × A હતું, તો શું થઈ જતું હતું એનો ઘન. ખ્યાલ આવે છે, આ બંને આપણા અગત્યના સૂત્ર થઈ ગયા સ્વાધ્યાય 13.5 માટેના. હવે તો કઈ આપણે જોઈએ ઉદાહરણ નંબર 11, એટલે ઉદાહરણ નંબર 11 એટલે સ્વાધ્યાય 13.5 ની આગળ બે ઉદાહરણ આપ્યા છે બરાબર, એમાં ઉદાહરણ નંબર 11, તો કે એક ખુલ્લા મેદાનની એક બાજુથી બીજી બાજુ સુધી 10 મીટર લંબાઈની એક દિવાલ બનાવી છે, આ દિવાલની ઊંચાઈ આપી છે આપણને 4 મીટર અને દિવાલની જાડાઈ આપી છે 24 સેમી છે. હવે તો કે જો આ દિવાલ બનાવવા માટે કેટલું, તો કે 24 સેમી × 12 સેમી × 8 સેમી માપની ઈંટો વાપરવાની હોય
તો આવી કેટલી ઈંટોની જરૂર પડે? જો આપણને લંબાઈ આપી દીધી, કેટલી છે ઈંટ ઓલા દિવાલની લંબાઈ? તો કઈ 10 મીટર. ત્યારબાદ અહીંયા શું આપી દીધું છે? ઊંચાઈ આપી દીધી છે 4 મીટર, અને જાડાઈ એટલે શું થઈ ગયું એની પહોળાઈ કેટલી છે? 24 સેમી. તો 3 એ 3 માપ આપણે સેન્ટીમીટરમાં ફેરવી નાખશું અથવા મીટરમાં. જો આ માપ સેન્ટીમીટરમાં આપ્યા છે, આ માપની આપણે શું મૂકવાની છે? ઈટું. તો કે આ 3 એ 3 માપ પહેલાં તો અલગ અલગ છે, 10 મીટર છે, ત્યારબાદ 4 મીટર છે અને 24 સેમી છે. તો આપણે તેને અલગ અલગ માપ હોય તો શું આવી ગયું આપણું લંબઘન આકાર થશે? તો કે લખીએ, અહીં આપણે દિવાલનું ઘનફળ શોધવું પડશે. અહીં આપણે દિવાલનું ઘનફળ શોધવું પડશે. તો ત્યારબાદ લખીએ લંબાઈ. લંબાઈ કેટલી આપેલી છે આપણને? 10 મીટર. દિવાલની લંબાઈ કેટલી છે? 10 મીટર. એને આપણે સેન્ટીમીટરમાં ફેરીએ તો ગુણાકાર કેટલા વડે કરવો પડે? 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. તો કે 10 ગુણ્યા 100 કેટલા થઈ જશે? 1000 સેન્ટીમીટર. ત્યારબાદ આપણે પહોળાઈ લખીએ. પહોળાઈ એટલે આમાં શું આપેલું હતું? જાડાઈ આપેલું હતું. તો કે જાડાઈ આપણને સેન્ટીમીટરમાં જ આપેલી છે, એ લખી દઈએ 24 સેન્ટીમીટર. ત્યારબાદ શું આપેલું છે? લંબાઈ પહોળાઈ, હવે ઊંચાઈ. તો કે ઊંચાઈ આપણને મીટરમાં આપેલી છે, કેટલી છે? 4 મીટર. મીટરને આપણે સેન્ટીમીટરમાં ફેરવવું છે. તો કે 4 ગુણ્યા કેટલા કરીએ? 100. કેટલા થઈ જશે? 400 સેન્ટીમીટર. તો કે 3 એ 3 માપ મળી ગયા. તો કે દિવાલનું ઘનફળ, દિવાલ કેવી થઈ ગઈ આપણી લંબઘન આકારની? તો કે સૂત્ર શું થઈ ગયું? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 3 એ 3 માપ મૂકી દઉં. તો કે 1000 ગુણ્યા પહોળાઈ છે, 24 ગુણ્યા ઊંચાઈ થઈ 400, બરાબર છે? તો કે 24 ચોક કરો એટલે તમારા 96 થઈ જશે. કેટલા થઈ જશે? 96. અને એની પાછળ દરેક શૂન્ય લગાડી દઈએ, એટલે કે 1 2 3 4 અને 5, 1 2 3 4 અને 5 સેન્ટીમીટર. અત્યાર સુધી જો આપણા બેઝ માપ હતા લંબાઈ પહોળાઈ વાળા, બરાબર સૂત્રમાં, પણ હવે 3 માપ આવે છે એટલે આપણો એકમ શું થઈ જશે? સેન્ટીમીટર નો ઘન. ક્યાં ખ્યાલ આવે છે? ઘનફળ એટલે એકમ પણ શેમાં આવી જશે? આપણો ઘનમાં. આટલો જવાબ આપણો અત્યારે મળે છે. કે ન સા સોરી કેટલા લાખ છે? તો કે 6 લાખ થઈ ગયા, અને ટોટલ કેટલા થઈ ગયા? 96 લાખ સેન્ટીમીટર નો ઘન. હવે ઈંટનું માપ આપેલું છે આપણને, તો કે પેલી લંબાઈ હશે, બીજી પહોળાઈ હશે, અને ત્રીજી શું છે? ઊંચાઈ. હવે તો આપણને ઈંટનું તો આકાર તો ખબર જ છે કે ઈંટનો આકાર કેવો હોય? લંબઘન. પ્રત્યેક ઈંટ એ લંબઘન છે, તેની આપણને લંબાઈ આપેલી છે. તો કે પહેલું માપ હોય લંબાઈ હોય, બીજું પહોળાઈ હોય, અને ત્રીજું શું હોય? ઊંચાઈ. તો કે લંબાઈ બરાબર 24 સેમી, પહોળાઈ બરાબર કેટલું આપ્યું છે બીજું માપ? તો કે 12 સેમી, અને ઊંચાઈ ત્રીજું માપ આપ્યું છે 8 સેમી. ઊંચાઈ બરાબર 8 સેમી. તો કે હવે આપણે લખીએ ઈંટનું ઘનફળ, એક ઈંટનું, પછી બંનેનો ભાગાકાર કરી દઈશું એટલે આપણને ખબર પડે કે કેટલી ઈંટની સંખ્યા જોઈએ. તો કે આનું સૂત્ર LBH જ આવશે. તો કે L કેટલા છે? 24 ગુણ્યા 12 ગુણ્યા 8. આ ત્રણેયનો ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે 12 8 96 થશે. 12 8 કેટલા થશે? 96. 96 ગુણ્યા 24. અત્યારે ભાગાકાર નથી આપણે, સોરી ગુણાકાર નથી કરતા, એમને મૂકી દઉં છું, કેમ કે બંનેનો ભાગાકાર કરવો છે ત્યારે આપણે કરી દઈશું. હવે તો કે શું કરવાનું છે? આપણે જરૂરી ઈંટની સંખ્યા મેળવવાની છે. તો કે જરૂરી ઈંટની સંખ્યા, જરૂરી ઈંટની સંખ્યા બરાબર, તો કે દિવાલનું ઘનફળ, દિવાલનું ઘનફળ ભાગ્યા, તો કે એક ઈંટનું ઘનફળ, એક ઈંટનું ઘનફળ બરાબર ઉપર શું છે? 96 લાખ છે આપણો આંકડો. છેદમાં કેટલા છે? તો કે 24 ગુણ્યા 16 સેન્ટીમીટરનો ઘન. સેન્ટીમીટરનો ઘન ઉડી જશે, સંખ્યા છે એટલે એકમ કોઈ પણ આવશે નહીં. ઉપર નીચે જે ભાગ ઉડે એ પ્રમાણે ઉડાડે. જો પહેલાં આપણે 96 ને અલગ પાડી લઈએ. આને કેટલા 5 શૂન્ય છે? તો કે 5 શૂન્યની આગળ 1 લગાડી દઉં છું એટલે 1 લાખ થઈ ગયા અલગ, ગુણ્યા થઈ ગયા 96. તો કે 24 ચોક કેટલા થઈ ગયા? 96. અને 4 4 કેટલા થઈ ગયા આપણા? 16. હવે કેટલા આવ્યા? 1 લાખ ભાગ્યા 4 કેટલા આવ્યા છે? 1 લાખ ભાગ્યા 4 લખું છું નીચે, તો વધારે ખ્યાલ આવે. 1 લાખ ભાગ્યા 4 આનો ભાગાકાર કરવો પડે. 1 લાખના 4 ભાગ પાડીએ આપણે,
અહીંયા આપણી મિસ્ટેક થયેલી છે. અહીંયા જો 24 ગુણ્યા કેટલા છે 96, જ્યારે આપણે અહીંયા કેટલા લખ્યા 24 ગુણ્યા 16. તો આ આપણે ફરી વાર અહીંયા ગણીએ, ઉપર જતા રહીએ તો કે દિવાલનું ઘનફળ કેટલું છે. તો અહીંયા આંકડો લખું છું, કેટલો છે આપણો 96 લાખ. તો કે 96 ગુણ્યા 1 લાખ લખી શકું, મેં 5 શૂન્ય અલગ પાડી દીધા છે. જો આ પ્રમાણે 96 ગુણ્યા 1 લાખ બરાબર, અને ભાગાકારમાં કેટલા છે તો કે 24 ગુણ્યા 96 છે. કેટલા છે 24 ગુણ્યા 96, એટલે કે 96 96 ઉપર નીચે ઉડી ગયા. તો કે ઉપર કેટલા બચ્યા 1 લાખ, કેટલા છે 1 લાખ, અને નીચે કેટલા બચ્યા 24, કેટલા છે 24. તો હવે આગળ વધીએ તો કે 1 લાખનો આપણે 24 વડે ભાગાકાર કરીએ એટલે આપણો જવાબ આવે છે 41 66.6. કેટલો આવશે 41 66.6 પોઈન્ટ, પછી 5 કરતાં મોટો આંકડો આવે એટલે એપ્રોક્સિમેટ આપણે લખી શકીએ કે 67, 41 67. તો કે આમ જવાબ લખી દઈએ, આમ દિવાલ બનાવવા માટે, દિવાલ બનાવવા માટે 41 67 ઈંટોની જરૂર પડે, ઈંટોની જરૂર પડે. તો કયા માપની? તો કે આપેલા માપની. ત્યારબાદ આપણે જોઈએ ઉદાહરણ નંબર 12. ઉદાહરણ નંબર 12, ઉદાહરણ નંબર 13, તો સોરી ઉદાહરણ નંબર 12. તો ઉદાહરણ નંબર 12 ની રકમ વાંચું છું. એક ઘન આકારના, એક બાળક શું કરે છે, ઘન આકારના બ્લોક થી રમે છે. બ્લોક આપણને નીચે આકૃતિમાં આપ્યા એ પ્રમાણે સમઘન આકારના છે. મેં ચોરસ દોરેલા છે પણ ખરેખર કેવા છે સમઘન. વધુ આપણે માહિતી ડિટેલમાં આકૃતિ જોવી હોય તો આપણે પાઠ્યપુસ્તકનો ઉપયોગ કરીશું. રમે છે તે આકૃતિમાં દર્શાવ્યા મુજબનું માળખું ઘન આકારના બ્લોકથી બનાવે છે. જો દરેક બ્લોકની બાજુની લંબાઈ કેટલી આપેલી છે 3 સેમી, તો બાળકે બનાવેલ માળખાનું ઘનફળ શોધો. એક ઘનની આપણને બાજુની લંબાઈ આપેલી છે 3 સેમી. દરેક આકાર કેવા છે આપણા સમઘન છે. જો લંબાઈ સરખી, પહોળાઈ સરખી, ઊંચાઈ પણ કેવી હોય સરખી, સમઘન આકારના છે. તો સૌપ્રથમ આપણે એક ઘનનું મેળવી લઈશું. શું આપણને પૂછ્યું છે? શું? તો બાળકે બનાવેલ માળખાનું ઘનફળ, કુલ ઘનફળ મેળવવાનું છે. તો કે કેટલા છે એ આપણે ગણી લેશું. એના વડે ગુણાકાર 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15 બ્લોક છે આપણી પાસે. તો કે પહેલાં એક આપણે ઘનાકારનું ઘનફળ મેળવી લઈએ, એના ગુણ્યા કેટલા કરી દઈશું 15. તો સૌપ્રથમ દરેક ઘનનું ઘનફળ એટલે કે કોઈ પણ એકનું મળી જાય, કે સૂત્ર શું છે આપણું, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. પરંતુ અહીંયા આકાર કેવો છે આપણો સમઘન, તેથી લંબાઈ a બરાબર h કેટલી છે આપણને આપેલી, તો કે 3 સેમી. કેટલી આપેલી છે 3 સેમી. તો કે 3 ગુણ્યા 3 ગુણ્યા 3 એટલે કેટલા થઈ ગયા 3 તેરી 9 તેરી 27. એકમ છે આપણો સેન્ટીમીટર, તો સેન્ટીમીટરનો શું આવી ગયો ઘન. અહીં ત્યારબાદ લખીએ માળખામાં કુલ કેટલા ઘન છે. તો કે આપણે ગણેલા માળખામાં ઘનની સંખ્યા કેટલી છે ટોટલ 15. કેટલા બ્લોક છે ટોટલ આવા સમઘન આકારના? તો કે 15 આપેલા છે. તેથી આખા માળખાનું ઘનફળ બરાબર, તો કે એક માળખાનું ઘનફળ આપણને 27 મળ્યું, તો એના ગુણ્યા કેટલા કરી દઈએ 15. તો કે 27 ગુણ્યા 15 કરીએ એટલે આપણો જવાબ આવે છે 405. કેટલો આવે છે 405 સેન્ટીમીટરનો ઘન. હવે તો કે આપણે સ્વાધ્યાય 13.5 નો નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં અભ્યાસ કરીશું.